નમસ્તે મિત્રો, હું છું બી ડી જાદવ અને સ્વાગત કરું છું તમારું મારી મોસ્ટ ઇમ્પ એમસીક્યુ ટેસ્ટ યુટ્યુબ ચેનલ પર. તો આજે આપણે જોવાના છે એલઆરડી ટેસ્ટ સિરીઝનો વિડીયો નંબર 32 અને આ વિડીયોમાં આપણે જોવાના છે કોમ્પ્યુટરના 50 મોસ્ટ ઇમ્પ પ્રશ્નો. તો આ વિડીયો તમે પૂરેપૂરો જોજો અને ત્યારબાદ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં રહેલ લિંક દ્વારા ટેસ્ટ આપે છે, તમને આ વિડીયો દ્વારા કેટલું યાદ રહ્યું તેનું તમે મૂલ્યાંકન કરી શકો. તો હવે આપણે વિડીયો શરૂ કરીએ. વિડીયો શરૂ કરતાં પહેલાં મારી એક રિક્વેસ્ટ છે, જો તમે મારી યુટ્યુબ ચેનલ પર પહેલી વાર વિઝિટ કરતા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં રહેલા બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરી દો, જેથી જ્યારે પણ હું મારા યુટ્યુબ ચેનલનો નવો વિડીયો અપલોડ કરું ત્યારે તમને તેનું નોટિફિકેશન મળી રહે. તો હવે આપણે વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, આપણે આવી ગયા છીએ આપણા વિડીયોના કન્ટેન્ટ ઉપર. તો આજે આપણે જોવાના છે એલઆરડી ટેસ્ટ સીરીઝનો વિડીયો નંબર 32 અને આ વિડીયોમાં આપણે જોવાના છે કોમ્પ્યુટરના 50 મોસ્ટ ઇમ્પી પ્રશ્નો. તો આપણે વિડીયો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1, એમએસ વર્ડમાં પેજને ઊભું દર્શાવવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે સી, પોર્ટ્રેટ. પ્રશ્ન નંબર 2, એક જ રૂમ, બિલ્ડિંગ કે પરિસરમાં આવેલા કોમ્પ્યુટર્સને એકબીજાની સાથે જોડવા માટે કયા નેટવર્કનો ઉપયોગ કરવામાં આવે છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે એ, લેન. પ્રશ્ન નંબર 3, કીબોર્ડમાં ડિલીટ કી પ્રેસ કરવાથી ક્રસરની કઈ બાજુના અક્ષર દૂર થશે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે બી, જમણી બાજુના અક્ષરો ડિલીટ થશે. પ્રશ્ન નંબર 4, નીચેનામાંથી કઈ સુવિધાનો ઉપયોગ કરીને કોમ્પ્યુટરમાં રહેલી ટેમ્પરરી ફાઇલને દૂર કરી શકાય છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે એ, ડિસ્ક ક્લીનઅપ. પ્રશ્ન નંબર 5, નવું ફોલ્ડર બનાવતા જ પૂર્વ નિર્ધારિત રીતે તેનું ક્યુ નામ આપવામાં આવે છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે સી, ન્યૂ ફોલ્ડર. પ્રશ્ન નંબર 6, એમએસ વર્ડમાં ફોન્ટ અને ફોન્ટ સાઇઝ બદલાવવા માટે કયા ટૂલબારનો ઉપયોગ કરવામાં આવે છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે સી, ફોર્મેટિંગ ટૂલબાર. પ્રશ્ન નંબર 7, ઈમેલ એડ્રેસમાં હોસ્ટ નેમ પછી ક્યુ ચિહ્ન મૂકવામાં આવે છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે એ, એટ ધ રેટ. પ્રશ્ન નંબર 8, નીચેનામાંથી કયો વિકલ્પ ઈમેલ ક્લાયન્ટનું ઉદાહરણ દર્શાવે છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે સી, આઉટલુક એક્સપ્રેસ. પ્રશ્ન નંબર 9, એસએમપીએસનું પૂરું નામ શું છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે સી, સ્વિચ મોડ ઓફ પાવર સપ્લાય. પ્રશ્ન નંબર 10, કોમ્પ્યુટરમાં એક અક્ષરનો સંગ્રહ કરવા માટે કેટલા બીટનો ઉપયોગ કરવામાં આવે છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે સી, 8 બીટનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 11, HTTPનું પૂર્ણ સ્વરૂપ શું છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે સી, હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. પ્રશ્ન નંબર 12, કોમ્પ્યુટરને અન્ય સાધનો UPS સાથે જોડવામાં આવે છે, UPSનું આખું નામ શું છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે ડી, અનઇન્ટરેટેડ પાવર સપ્લાય. પ્રશ્ન નંબર 13, WWW એટલે કે વર્લ્ડ વાઇડ વેબને લોકપ્રિય બનાવનાર પ્રથમ ગ્રાફિકલ બ્રાઉઝર ક્યુ હતું? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે ડી, મોઝેઇક. પ્રશ્ન નંબર 14, એપલની સ્થાપનામાં નીચેના પૈકી કોણ ન હતું? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે ડી, ટીમ કુક. પ્રશ્ન નંબર 15, નીચેના પૈકી કઈ મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ નથી? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે સી, માઇક્રોસોફ્ટ. પ્રશ્ન નંબર 16, 1 કિલોબાઇટમાં બીટની સંખ્યા કેટલી હોય છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે સી, 8192. પ્રશ્ન નંબર 17, બાઇનરી પદ્ધતિમાં કેટલા અંક હોય છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે સી, 2 અંક હોય છે. પ્રશ્ન નંબર 18, કોમ્પ્યુટરમાં પુનર્નિર્ધારિત રીતે ફોલ્ડર કયા રંગનું જોવા મળે છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે બી, પીળા રંગનું. પ્રશ્ન નંબર 19, નીચેનામાંથી કઈ સમસ્યા કોમ્પ્યુટરમાં ઉદ્ભવી શકે છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે બી, કોમ્પ્યુટર ક્રાઇમ. પ્રશ્ન નંબર 20, ઈમેલ એડ્રેસમાં યુઝર નેમ પછી ક્યુ ચિહ્ન મૂકવામાં આવે છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે એ, એટ ધ રેટ. પ્રશ્ન નંબર 21, એમએસ વર્ડમાં મેક્રો માટેની શોર્ટકટ કી કઈ છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે બી, અલ્ટ પ્લસ F8. પ્રશ્ન નંબર 22, નીચેનામાંથી કયા પ્રકારની મેમરી ફક્ત વાંચી શકાય છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે બી, રોમ. પ્રશ્ન નંબર 23, માઇક્રોસોફ્ટ વિન્ડોમાં પુનર્નિર્ધારિત રીતે ક્યુ વેબ બ્રાઉઝર ઉપલબ્ધ હોય છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે એ, ઇન્ટરનેટ એક્સપ્લોરર. પ્રશ્ન નંબર 24, PDFનું પૂરું નામ શું છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે સી, પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ. પ્રશ્ન નંબર 25,
ડીએનએસનું પૂર્ણ નામ શું છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે ડી, ડોમેન નેમ સિસ્ટમ. પ્રશ્ન નંબર 26, બિનજરૂરી મેલને કયા નામે ઓળખવામાં આવે છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે એ, જંક મેલ. પ્રશ્ન નંબર 27, આઈપીનું પૂર્ણ નામ શું છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે ડી, ઇન્ટરનેટ પ્રોટોકોલ. પ્રશ્ન નંબર 28, એમએસ પાવર પોઈન્ટમાં સ્લાઇડ શો શરૂ કરવા માટેની ફંક્શન કી કઈ છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે એ, ફંક્શન કી 5. પ્રશ્ન નંબર 29, ઈમેલની સેવા આપતી સંસ્થાના નામને શું કહે છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે બી, હોસ્ટનેમ. પ્રશ્ન નંબર 30, એમએસ વર્ડમાં ફાઇલનું એક્સટેન્શન શું હોય છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે બી, ડોટ ડોક. પ્રશ્ન નંબર 31, જુદા જુદા પર્સનલ કોમ્પ્યુટરનું જોડાણ કરીને શું રચી શકાય? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે સી, નેટવર્ક. પ્રશ્ન નંબર 32, કોમ્પ્યુટરના મગજ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે એ, સીપીયુને. પ્રશ્ન નંબર 33, નીચેનામાંથી કમ્પ્યુટરની ખાસિયત કઈ છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે ડી, ઉપરોક્ત બધા, એટલે કે ચોકસાઈ, ઝડપ, વિપુલ પ્રમાણમાં સંગ્રહ ક્ષમતા. પ્રશ્ન નંબર 34, abc@gmail.com કોમ શું છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે એ, ડોમેન નેમ. પ્રશ્ન નંબર 35, આઈપી એડ્રેસ કેટલા બીટનું હોય છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે એ, 32 બીટનું. વેબસાઇટના અજોડ સરનામાને કયા નામે ઓળખવામાં આવે છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે બી, URL. પ્રશ્ન નંબર 37, બ્લોગનો સંબંધ કયા ક્ષેત્ર સાથે છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે એ, ઇન્ટરનેટ સાથે. પ્રશ્ન નંબર 38, ઈમેલને ગુજરાતીમાં કયા નામથી ઓળખવામાં આવે છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે સી, વીજાણુ ટપાલ. પ્રશ્ન નંબર 39, પેનડ્રાઈવને કોમ્પ્યુટર સાથે જોડવા માટે કયા પ્રકારના પોર્ટનો ઉપયોગ કરવામાં આવે છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે એ, USB. પ્રશ્ન નંબર 40, કોમ્પ્યુટરને બંધ કરવા માટે કયા વિકલ્પને પસંદ કરશો? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે બી, ટર્ન ઓફ કોમ્પ્યુટર. પ્રશ્ન નંબર 41, વેબ પેજને રિફ્રેશ કરવા માટે ખાલી જગ્યા કીનો ઉપયોગ થાય છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે એ, ફંક્શન કી 5. પ્રશ્ન નંબર 42, કીબોર્ડમાં કેટલી ફંક્શન કી જોવા મળે છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે સી, 12 ફંક્શન કી હોય છે. પ્રશ્ન નંબર 43, ફાઇલ કે ફોલ્ડરનું નામ બદલવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે બી, ફંક્શન કી 2. પ્રશ્ન નંબર 44, એમએસ વર્ડની ફાઇલને બંધ કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે એ, Ctrl+W. પ્રશ્ન નંબર 45, સામાન્ય રીતે DVDની સંગ્રહ ક્ષમતા કેટલી હોય છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે ડી, 4.7 GB. પ્રશ્ન નંબર 46, કમ્પ્યુટર સ્ક્રીન પર દેખાતા પોઈન્ટનું નિયંત્રણ શેના દ્વારા થાય છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે માઉસ દ્વારા. પ્રશ્ન નંબર 47, કોમ્પ્યુટરમાં સ્ક્રીન સેવર માટે ઓછામાં ઓછો કેટલો સમય સેટ કરી શકાય છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે બી, 1 મિનિટ. પ્રશ્ન નંબર 48, વિન્ડોમાં ડેસ્કટોપ પર જવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે સી, Windows Key+D. પ્રશ્ન નંબર 49, વિન્ડોઝમાં મદદ મેળવવા માટે કઈ ફંક્શન કીનો ઉપયોગ થાય છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે એ, ફંક્શન કી 1. પ્રશ્ન નંબર 50, MPEG-4 વિડીયો ફાઇલનું એક્સટેન્શન શું હોય છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે એ, .MP4. તો મિત્રો, વિડીયો પૂરો જોવા બદલ તમારો આભાર. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયો લાઈક કરી દો, કોમેન્ટ કરી દો અને તમારા મિત્રોને શેર કરી દો, જેથી અમને પણ પ્રોત્સાહન મળી રહે. તો આ સાથે હું મારો વિડીયો પૂરો કરું છું. જય હિન્દ, જય ભારત.